એ મને જૂના જમાનાના સાધનો મળ્યા, મને આદિ માનવના પુરાવા મળ્યા, મને મોટા માનવના પુરાવા મળ્યા, મને જૂના જમાનાના સાધનો મળ્યા. હે આ શું તમે લઈને આવ્યા? આદિ માનવના પુરાવા. એટલે આપણે ભણતા ત્યારે આવતું ને, આદિ માનવ આવે, મોટા મોટા માણસો આવે, આ એની બધી વસ્તુ છે આદિ માનવના પુરાવા. પણ આ શે હું ખબર ન પડી તારે? નહીં, આ દાંત્યો છે અને આ દાંતે ઘસવાનું બ્રશ છે. તે અવડો મોટો દાંત્યો અને અવડો મોટો બ્રશ. આદિ માનવ જ મોટા આવતા તો પછી દાંત્યો અવડો હોય જ ને. તું વિચાર કર, આ દાંત્યો અવડો છે તો એનું માથું કવડું મોટું હશે, એ કેમ ઓળાવતા છે આમ આમ આમ? અને તને કહું, આ બ્રશ અવડું મોટું છે તો એનું મોઢું કવડું હશે, દાંત કવડા હશે, તે આવડું મોટું બ્રશ આમ આમ ઘસતા હશે. પણ તમને આ બધું સેડ્યું ક્યાંથી? એ પતંગ કાકાના ઘર પાસેથી હું નીકળ્યો ને, તો આ ન્યા પડ્યું છું બધી વસ્તુ, તો મને એમ છું આદિ માનવ અહીંથી મેં કીધું નીકળ્યા હોવા જોવે ને, આ વસ્તુ પડી ગઈ હોય જોવે. હું એટલા પતંગ કાકાનો છોકરો કેમ આવે? કપિલભાઈ છે. હા, આમાં સંડા સાફ કરવાનો બ્રશ શું કામ લઈને આવ્યા? ક્યાં છે સંડા સાફ કરવાનો બ્રશ? આયુ આ સંડા સાફ કરવાનો બ્રશ છે. તો જો ક્યાં આદિ માનવના સાધનો છે, આ લોકોને સંડા સાફ કરવાનો બ્રશ છે. તે પણ ત્યાં ઘર પાસે પડ્યું હતું, મને એમ કે આદિ માનવ ને બ્રશ કરવાનું બ્રશ છે. હાલે બકુલભાઈ, હા મારી ખંભાળી લઈને મિલેવા. ક્યાં છે ખંભાળી તારી? આ તમારા હાથમાં તો છે. આ ખંભાળી છે તો? મને એમ કે આદિ માનવ નો દાચ્યો છે. હું આદિ માનવ નો દાચ્યો? પતંગ કાકા નો ઓલે પાણી પીવા ગયો ત્યાં ખંભાળી લઈને મિલેવા. લાવો લાવો. હાલે માળું બેટું, આ ખંભાળી દાચ્યો બે હરખું આવે બોલ. હું કાઈ હરખું ન આવે, હું જેની તેની વસ્તુ લઈને વઈ આવો, અને પાછા એમ કે આદિ માનવ ના પુરાવા છે એમ. અને આ હું ન્યા બેહી ગયો? હિસકા ખાવ બકુલભાઈ. ખા, તું તારે હિસકા ખાઈ, હિસકા ખાવા જ બનાવ્યું છે. લે હું તને હિસકા નાખું. ના ના, હું મારા હાથે ખા. તમે હવે હું એને હેરાન કરો છો. એ બટા, તું તાર ઘરે વઈ જા જા, આ હિસકો નથી, હમણે તને પસાડશે. અરે નો પસાડું, એમ થોડો આને પસાડું. તું જો તને એવા હિસકા ખવડાવું ને, તને જિંદગી ભર યાદ રહે. હું ના ના, મને ખબર છે, કાલ કેવા ઘોડા દદાન લીમડા લટકાઈડા હતા. તને ખબર છે? હું ઘરે બેઠો બેઠો બધું જોતો હતો. પણ તને એવા હિસકા નહીં નાખું, તને તમ તારા આમ જો લીમડો ઠેકીને સીધો તારા ઘરે પગી જાય ને, એવો હિસકો નાખું જો. અરે અરે બેહી જા, ભાઈ જો ચા બોલે બોલે ગાસ તો ગયો. એ તને કહું, કેવો ફફડાટી ગયો, ગીલોઈલ કરતા સ્પીડમાં ગયો. શું તમે તે પણ એનું બ્રશ લેવાય ન ઉભો રહ્યો? આ તે પણ કાલ ભોળા દાદા ને પાળી ગયો હોય એટલે બે તેવો ગયો, અને બ્રશ લેવા કેથી ઉભો રહે? આવ વાતો નત કરવી, સાઈસ લઈ આવો જાવ. એ હારું, લે ઉભા તો રહ્યો. હા આપણી બહેણી તો લેતા જાવ. તો પણ ભોળા દાદા ને બહેણી લેતા આવી, પછી કાલ ની જેમ મોકલાઈ દેવું. હવે ના ના, ભોળા દાદા સાઈસ નહીં આપે, ઉભા રહ્યો. આ તો લાવી ને આલ્યો. આ કેમ ખંપાળી લઈને પાછો આવ્યો? એટલે ખંપાળી લઈને કેમ પાછો આવ્યો? એ હું ઓલી વાડીએ ગયો જ ના. કે તે ખંપાળી બહાર મૂકીને પતંગ કાકા ને ઓલે પાણી પીવાઈ ગયો, તે બકુલભાઈ ખંપાળી લઈને વહી ગયા. પણ તું અહીંયા વાડીએ પાણી પીને જતો હોય તો કેડામાં કોક ના ઘેરે હું પાણી પીવા જા? તે તરેશ લાગે તો પાણી પીવું જોવે ને. તો પાણી પીવા જવું હોય ને તો ખંપાળી ખંભે રખાય. લ્યો બકુલભાઈ ખંપાળી લઈ ગયા તો વાંક તો મારો જ તે. તો વાંક તો તારો જ કાઢે ને, તારો જ વાંક છે. હવે તો ખંપાળી આવી ગઈ ને, હવે જા ઓલી વાડીએ બધા પાંદડા ભેગા કરી જા. હવે પતંગ કાકા ને ઘેરે ગયો, નથી બકુલભાઈ ને ઘેરે ગયો, અહીંયા આવ્યો કે હાવ થાકી ગયો, હવે હું ન જ જવાનો. કેમ ન જવાનો? તું ન જા, હું જઈશ. તો પણ એક કામ કરો ને, આ બકુલભાઈ ગીલોલ બનાવી એમ આપણે કાક બનાવો ને, ફટ દઈને ઓલી વાડીએ વયું જવાય એમ. ઈ હા શું ભોળા દાદા, ઈ કે એમ કાક બનાવું તો જોવે, મેં આખી રાત ઈ જ વિચાર કર્યો. પણ એવું મમરાભાઈ શું બનાવું? બકુડા ગીલોલ બનાવી આપણે શું બનાવું? મારા મગજમાં એક પ્લાન છે તે બનાવવાનો. કઈ લાકડું પડ્યું તમને? હા લાકડા તો કેટલાય બધા પડ્યા. પાટિયું પાટિયું આવી. હા પાટિયું છે તેને, ખેતરમાં હાંકવાનું પાટિયું પડ્યું પડ્યું ને, ગોળ લાકડા ને કટકો છે એવડો કઈ? હા ઈ લાકડા ને કટકા કેટલાય બધા પડ્યા. ક્યાં પડ્યો? ઈ આમ લાકડા ને કટકો પડ્યો. જા તું પાટિયું લઈએ, હું ગોળ લાકડા ને કટકો લઈ આવું. જા લે, મમરા ભાઈ ના મગજમાં શું વળી એવું આવી ગયું કે પાટિયું લાકડા ને કટકો મગાવ્યો? લ્યો પાટિયું આવી ગયું. ઠેકડો મારું ને તો તમે ઘડીક માં ઓલી વાડીએ પહોંચી જાવ. ના રે ના મમરા ભાઈ,
લીમડા કે માન ઉતરો હું તો એ આપણે તું બોરી ધાર હું બોરો મારો હાથ પગ ભાંગ છે કામ બધું બોળા દે દન કરવું પડશે ના રે ના તારે એટલે તું ઉભો રહો તું સાનો મનો અહીંયા ઉભો રે મમરા ભાઈ તમે ઉભો રહ્યો બોળા દાદા હું ઉભો રહો તો તમે બે મારા વજન ઉસકી રાખશો હું ઉસોઈ નહીં થાવ તમારથી લ્યા ઈ હાસુ તો હું કરશું તે અખતરો કોની ઉપર કરશું આ આવ્યો જો અખતરો એની ઉપર કરશું આ રે બકુડા આ લે આ હું બનાવ્યું તો હું તને એકને જ બધું બનાવતા આવડે એની બનાવ્યું જો તે પણ હું છે એ આ મમરા ભાઈને ખબર છે હું બનાવ્યું મમરા ભાઈ તમે બકુલ ભાઈ ગિલોલ કેવી બનાવી અમે એમ ફટાફટ પોગળવાનું યંત્ર બનાવ્યું તે આનાથી ક્યાં વળી ફટાફટ પોગાય ક્યાં હું ઓલી વાડિયા જાવ હોય ને તો આની ઉપર ઊભા રહી જાય એટલે ફટ દે ઓલી વાડિયા પહોંચી જાવી તમે બકી એમ મગજ તોડાયો હું એમ બનાવ્યું હાલે સાસ લઈ લે તો ઊભો રહે સાસ ન દેવાની લે આમ બરણી આજ તો હું મારી લઈને આવ્યો ભલન બરણી તારી લાવ્યો તોય સાસ ન દેવાની જા આ કોને ભોળા દાદા સાસ આમથી આપણે પડી ત્રે આ તો આ બીજું હું લેતા લેતા બરણી ભરતા અને બકુલભાઈ હા સાસ આવી જાય પછી તમે હાલી ન જાતા આ પાટિયા ઉપર ઊભા રહી જજો તમને તમારા ઘરે અમી પગાડ દેહુ એટલે તો બનાવ્યું આ તે વાંધો નહીં તો હું હા હા તારે છે ને હાલીને જવાની માથા કૂટે જ નહીં જો સાસ લાય 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 હવે હાલીને ન જાતો પાટિયા ઉપર ઊભા રહી જા લ્યોને ઉપર રહી જા વાલો હાલો ભોળા દાદા આપણે ભોળા દાદા હા કાલ તમને ગિલોલમાં બેહાડીને કેવા લીમડે લટકાડ્યા હતા આ જાને લીલગરી ઉપર લટકાડી દેવા છે તમે વજન રાખજો હે આવડા હું ખાનગી વાતો કરવા મીંડ્યા આ કાલની જેમ મને લીમડે લટકાડવાનો પ્લાન ન જ બનાવતા ને હળુક જઈને પાટિયા ઉપરથી સટકી સાવું છે જવા તીમ હાલો ભોળા દાદા આપણે ખાટલા છોડો હાલો તમે બે ખાટલા ઉભા રહી જાઓ અને હું એક બે ત્રણ બોલું હા હા એક બે ત્રણ પાટિયું વાગ્યું ભોળા દાદા હે પાટિયું વાગ્યું આ બકુલભાઈ ક્યાં ગયા બકુલભાઈ નથી હે ના ના તો તો ભોળા દાદા આપણે થઈ ગયા સક્સેસ હું સક્સેસ થઈ ગયા હમણાં મારું માથું ફાટી જાત હા ભોળા દાદા ઈ તો આપણા બેનો વજન થોડોક વધી ગયો ને એટલે તમને માથામાં પાટિયું વાગ્યું મમરા ભાઈ તમે બકુલભાઈ ને લીલગરિયા લટકાડવાનું કહેતા હતા અને ઘરે મોકલી દીધા કેમ તે લીલગરી તો આ બાજુ છે એ હાસું તારું કા ભૂલાઈ ગયો ને આ બાજુ ઊભા રાખવાના હતા કાઈ વાંધો નહીં એના ઘરે તો પહોંચી ગયા હાલો હાલો એના ઘરે જોવા જઈએ હાલો ઉભા રહ્યો હવે તમારે શું કામ હાલવું આપણે આવું બનાવ્યું હાલવાનું જ નહીં હવે આની ઉપર ઉભા રહી જાઓ એમી બે જણા વજન દે ને એટલે તમે પહોંચી જાઓ બકુલભાઈ ના ઘરે આ તો એમ કર્યું હાલો હાલો હાલી એલા હરખું બાળ કરજો હું એક દો તીન કરું ને ત્યાં વજન દેવાનો હાલ એક દો ગ્યા ભોળા દાદા ગ્યા હાલ હાલ જોવા જઈ પગી તો ગયો પણ હું ધોડીને આવો છો સાઈઝ ઢોળશો હવે એમ કાઈ સાઈઝ ન ઢોળાય મારે રોજની ધોડવાની પ્રેક્ટિસ છે અને આ તું હું લોટ લઈને બેહી ગઈ રોટલાને કીડાઈ જી પણ લોટમાં કીડીયું સડી ગઈ તે કીડીયું કાઢું પા અહીંયા મૂકી દે ને તડકે કીડીયું વઈ જાહે ને આથે મૂક દે હાલે સાઈઝ આવી ગઈ કઢી બનાઈને જા એ હારું એક તો મોર બે રોટલાનો લોટ એમાં કીડીયું સડી ગઈ લ્યો હાલ હવે કીડીયું હમ વઈ જા તો કાક રોટલા ભેળા તો થઈ હું તમે બગાડી નાખ્યો આલે તો આને ઘરમાં મૂકજે ભલે કીડીયો રે મોઢું ભૂત જેવું થઈ ગયું એ ભોળા દાદા તમારું મોઢું બહુ બગડ્યું બગડે જ તને હે ભોળા દાદા રસ્તામાં કઈ આડું નતું આવ્યું ને કાય આડું નહી થયું લીમડો એટા રહી ગયો તો હું તો ઉપર લઈ આવ્યો તો તો ભોળા દાદા આપણો પ્લાન સક્સેસ હા પ્લાન સક્સેસ ભોળા દાદા બકુલભાઈ ને ગિલોલ કરતા સ્પીડે વધારે હો હું સ્પીડ વધારે ડબલ સ્પીડ હતી હે તો બોલો જો સક્સેસ ગયો હું તમારો પ્લાન તો હાલો હાલો આપણે વાડી આવી જઈએ હાલો બા ઉભાઈ રહ્યો ભાઈ ગયા તો હું કામ છે
તો આ ગિલોલ આપણે હું કામ બનાવી હાલી ન જવું પડે એટલે તો ગિલોલ બનાવી એટલે બે હિલાવામાં તમારી વાળીએ સીધા હમણાં પાછા મોકલી દેઈ ના રે ને તેદીન ગોળો હું લીમડે છોડી નાખતો તો એ ભોળા દાદા હાલવું ન પડે એટલે બકુલભાઈ ગિલોલ બનાવી આપણે હાલવું ન પડે એટલે વાળી યંત્ર બનાવ્યું હા યંત્ર બનાવ્યું ને તે મને ફગાવા ને ઓઠમાં નાખ્યો તે કારણ કે એવું થઈ જાય કે વારા ઘડીએ નિશાન ન ફરે બે હિલાવા લો ના રે ના હું નથી આવવાનો બે હિલાવ ને ભોળા દાદા તું બે હિલાવ ને હવે તમે ગઢા આલીન જાઓ અને હું ગલોલ માં જાઉં તો મારા કોક દાંત નો કાઢે કોઈ દાંત નો કાઢે બેહી જા તું એ મમરા ભાઈ ભલે કે હાલો બેહાડો ના ના મને રહેવા દે મૂકી દે અરે બેહી જા મમરા ભાઈ બેહાડો મૂકી દે લા મૂકી દે આમ હરકા ઉભા રહ્યો હા નકા આડાવળા વઈ જાઓ હો દાદા જો આ વખતે રૂટ નહીં ફરવા દે તમને સીધા ઝૂંપડીએ મોકલશું હાલો મમરા ભાઈ 1 2 3 યા હાલો તો સહી ક્યાં પડ્યા હાશ કોઈ જીતો ગયો આ તેણે જણા નક્કી મને ટાળી દેવાના છે.